नमस्कार मित्रों, आरोग्य यात्रा में आज आपने एक एवी घरगथ्थु उपयोग में लेवाती चीजनी बात करीशू जे एक्चुअली खोराक नथी परंतु दरेकना घर में ए जनरली राखता होय छे। एवी ए सफेद आपने जे साकर आवे छे तो आ साकरना गांगड़ा जेवो ज देखाय परंतु साकर न होय एवी फटकड़ीनी वातो थोड़ी करीए। फटकड़ी कदाच जे मोटी उमरना लोको छे, 50 थी मोटी उमरना लोको, ए लोकोने ख्याल हशे के ज्यारे वारंद पासे तमे दाढ़ी करावा जाओ अने वारंद पहला तो शू छे के अत्यारना जमाना जेम यूज एंड थ्रो वाला रेजर हता नहीं, एटले पेला ए अस्त्रो जे छे एने लीसो करी घसी घसी लीसो करी अने दाढ़ी करे वारंद। तो हवे आ अस्त्रो जे छे ज्यारे घसी अने अनी काढ़ी एनू दाढ़ी करवामां आवे त्यारे घणी वखत ए शू थाय के क्यांक ब्लीडिंग थाय चामडीमां पेलू ए थाय। तो एक एवा समये अने घणा लोकोए ज्यारे दाढ़ी करे छे पछी ए लोकोने त्यां મોઢા ઉપર નાની નાની ફોડલીઓ થઈ જાય, પસ ભરાય એ ટાઈપની નાની ફોડલીઓ થઈ જાય, તો એવા લોકો માટે પેલા વારંદ શું કરે, બહુ આ ફટકડીનો અદ્ભુત ઉપયોગ કરતા, અને એ ફટકડી પછી શું કરે, દાઢી કરી હોય ત્યાં બધે ઘસી કાઢે, એટલે આફ્ટર સેવ લોશન તરીકે આખા દેશમાં આ સૌથી વધારે કોઈ વપરાતી ચીજ હોય તો એ છે ફટકડી। તો આ ફટકડી બીજા પણ અદ્ભુત કામમાં આવે છે। તો ફટકડીનો બીજો ઉપયોગ અત્યારે ચોમાસામાં જે ગામડાઓમાં લોકો રહે છે અને જેમના ત્યાં ડોરા પાણી આવે છે પીવા માટે ગંદા, અત્યારે ચોમાસામાં શું છે કે નદીમાં બી નદીના પાણી જોવો તો એ બધા બ્રાઉન રંગના ડોરા હોય, માટીવાળા હોય, ડસ્ટવાળા હોય, નર્મો બી પાણી એવા ડસ્ટવાળા આવે, ટ્યુબવેલના આવતા હોય એ લોકોના ઘરેને આવતું હોય, પણ કેનાલનું કે તળાવનું કે એ બધા પાણી જે સપ્લાય થાય છે ત્યાં ચોમાસામાં આ ડસ્ટવાળું પાણી આવે છે। તો આ ડસ્ટવાળું પાણી જે છે એ પીવો તો શું થાય, બીમારીઓ આવે। તો આ ડસ્ટવાળા પાણીને શુદ્ધ કરવા માટે સૌથી આસાન અને ઘરૌ રસ્તો, સિમ્પલ, કંઈ કરવાનું નહીં, તમારી જે ડોલ ભરેલી હોય ડોરા પાણીવાળી એની અંદર એક આવો સાકરના ટુકડા જેવો ફટકડીનો ટુકડો લેવાનો, અંદર થોડી વાર ગોળ ગોળ ફેવડી દો અને થોડું પાણી અંદર ફટકડીનું અંદર ઓગળશે એટલે જે અંદર ફ્લોટિંગ ડસ્ટ હોય, તરતો જે કંઈ ડોરાસ હોય કચરો પાણીમાં, આ બધો ધીરે 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 સેટલ થઈ અને નીચે બેસી જશે અને થોડી વારમાં તમે જોશો તો આખું પાણી એકદમ ક્લીન ચોખ્ખું કાચ જેવું થઈ જશે। તો ફટકડી અત્યારે ચોમાસાના સમયમાં જે લોકોના ત્યાં આવા ખરાબ પાણી આવે છે પીવા માટેના, એ બધા પાણીને ચોખ્ખું કરવા માટે, ટ્રીટમેન્ટ કરી અને સાફ કરવા માટે સૌથી ઉત્તમ અને સસ્તામાં સસ્તો રસ્તો છે। અમને જ્યારે એન્જિનિયરિંગમાં ભણતા એટલે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર આ મોટા મોટા પ્લાન્ટ હોય, તો કારણ કે આખા શહેરને પાણી સપ્લાય કરવાનું હોય તો એનાથી ફિલ્ટ્રેશન પ્લાન્ટ હોય ત્યાં પણ આ ફટકડીનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે। એટલે તમારા ત્યાં જે પાણી આવતું હોય શહેરમાં રહેતા લોકો, તો તમારું પાણી પણ આ રીતે ફિલ્ટર થઈ અને ટ્રીટ કરીને આપવામાં આવે છે। આ ફટકડી જે છે એના આયુર્વેદની અંદર ઘણા બધા ગુણ કીધેલા છે અને એના ઉપયોગો પણ બતાવેલા છે, તો આ ફટકડીની થોડી આપણે વાતો કરીશું। ફટકડીનો ચૂર્ણ બનાવવા માટે તમારે ફટકડીના ગાંગડાનો પહેલાં ભૂકો કરી દેવાનો અને માટીની કલાડી, એટલે માટીવાળી તવી હોય જે આપણે રોટરી કરવા માટે માટીની તવી વાપરીએ છીએ, એમાં ધીમા તાપે એને ગરમ કરવાનું અને એ પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે એ ફૂલીને પતાસા જેવી બની જશે। હવે આ જે પતાસા જેવી જે બની જાય એનો પાવડર બનાવી દેવાનો અને એને શીશીમાં ભરી રાખવાનો। હવે આ ઔષધમાં ફૂલાવેલી ફટકડીનો ઉપયોગ થાય છે, જેટલી ઔષધિઓમાં ફટકડી જ્યાં જ્યાં વપરાય છે ત્યાં આ રીતે એ ફટકડીનો પાવડર બનાવવામાં આવે છે।
આ ફટકડીનો પાવડર જ્યાં જ્યાં બ્લીડિંગ થાય, હા બ્લીડિંગ એટલે લોહી વહેતું અટકે નહીં એવી જગ્યાએ આને રક્તસ્રાવને અટકાવવા માટે સૌથી ઉપયોગી છે. તો આ ફટકડીના નાના નાના જે ઉપયોગ છે, કે માની લો ગરામાં સોજો આવ્યો છે, કાકડા વધી ગયા છે, મોમો ચાંદા પડી ગયા હોય, દાંતમાંથી લોહી પડતું હોય, તો એક કપ પાણીમાં અડધી ચમચી ફટકડી નાખી એને હલાવી ઓગાળી અને એને સવાર સાંજ કોગળા કરવાથી તમારા મોઢાની સમસ્યા દૂર થાય છે. દુર્ગંધ મારતી હોય તો પણ વાસ ઓછી થઈ જાય, ચાંદા પડ્યા હોય કે કાકડા વધ્યા હોય તો આ બધી લોહી પડતી હોય દાંતોમાંથી, તો આ બધો એને જલ્દી રાહત કરી આપે છે. બીજું, એના ચૂર્ણની સાથે બોરસલ્લીના છાલનું ચૂર્ણ ભેગું કરી દો અને દાંત ઉપર ઘસો તો દાંત જે છે મજબૂત થાય છે અને પેઢામાંથી લોહી આવતું હોય તો એ ધીરે ધીરે ઓછું થઈ જાય છે અને મટી જાય છે. એટલે બોરસલ્લીને છાલનું ચૂર્ણ મળી જાય તો ઉત્તમ, ન મળે તો પણ તમે એકલી આ રીતે ફટકડીનો પણ ઉપયોગ કરી શકો છો. વાગવાથી રક્તસ્રાવ બંધ ન થતો હોય તો ત્યાં ફટકડીનો પાવડર મૂકી અને એના ઉપર પાટો બાંધી દો એટલે રક્તસ્રાવ તરત બંધ થઈ જાય છે. જે લોકોને હરસ હોય એ લોકો ફટકડીનો ચોથા ભાગનો પાવડર બકરીના દૂધમાં લેવાનું આયુર્વેદે એની એક સારવાર પદ્ધતિમાં બતાવેલું છે કે બકરીના દૂધની અંદર ચોથા ભાગની ચમચી ફટકડીનો પાવડર નાખી અને સવાર સાંજ લો તો હરસમાં જે લોહી પડતા હોય એમાં ફાયદો થાય છે. હવે આપની સિસ્ટમમાં તો શું છે કે તમે કાચું ખાઓ છો એટલે હરસ થયા હોય તો એની મેરે શરીરની ગરમી ઓછી થઈ જાય કાચું ખાવાથી, એટલે આ દૂધનો પ્રયોગ કરવાની જરૂર નથી, પરંતુ આયુર્વેદની અંદર આ એક બતાવેલો છે પ્રયોગ છે. જે લોકોને માસિક વધારે આવતું હોય એમને પણ સવાર સાંજ ચોથા ભાગની ફટકડીનો પાવડર પાણી સાથે લેવાથી ઉત્તમ કીધેલું છે અને એમાં એમને રાહત થાય છે. જે જે જગ્યાએ શરીર ઉપર ચામઠા પડી ગયા હોય, પેલી નાની નાની પેલી એ થતી હોય, વારે વારે ફોડલીઓ થતી હોય, તો આવી જગ્યાએ ફોડલી ફોડ્યા પછી અંદરથી ખૂન એટલે લોહી બહાર આવતું હોય, આવી જગ્યાઓ હોય દાદર ખાસ ખરજું થતું હોય, તો એ જગ્યાએ પણ તમે ફટકડી લગાવી શકો છો. બરાબર, તો આ ફટકડી જે છે એ શરીરની દુર્ગંધ દૂર કરવામાં કામમાં આવે છે અને દાંતના સડાને અટકાવે છે, પાણી સાફ કરી અને ચોખ્ખું કરવાનું કામ કરી આપે છે. તો સફાઈ કામ જ્યાં જ્યાં જરૂરી છે, વાયરસ બેક્ટેરિયા મારવાના કામ છે, ત્યાં આગળ આ ફટકડી બહુ ઉપયોગી થાય છે. તો ફટકડી એ ખોરાક નથી, પરંતુ આપણા રોજિંદા વપરાશમાં એ બહુ ઉપયોગી અને કામની વસ્તુ છે અને વપરાય છે. તો હવે આગળ આપણે થોડા પ્રશ્નો જોઈએ. બરોડાના એક ભાઈએ લખ્યું છે કે એમને ફર્સ્ટ ટાઈમ લખ્યું છે કે આઈ એમ અનનોન પર્સન અબાઉટ NDS, એટલે હું NDS વિશે કંઈ જાણતો નથી, કોઈએ નંબર આપ્યો હશે આપણો, પ્લીઝ ગાઈડ મી ઇન ડિટેલ. કિશોરભાઈ ત્રિવેદી છે બરોડાના. તો હવે જે લોકો નવા હોય, આપણી NDS નેચરલ ડાયટ સિસ્ટમ વિશે બહુ જાણકારી ન હોય, તો એવા લોકોને મારી ખાસ વિનંતી, અને અથવા તમારા જે કોઈ મિત્રો હોય જે તમે એમનું ભલું ઈચ્છતા હો, તમે હિતે શું છો, પણ તમે જ્યારે સીધી ગાઈડ કરવા જાઓ છો એમને કે તમે આ કરો તો તમારા એ બીમારીમાંથી બહાર આવશો, તો એ લોકો તમારી આ વાતો ઉપર ભરોસો મૂકતા નથી. એમને ખ્યાલ હોતો નથી કે તમને કેટલો ફાયદો થયો છે, તમે એના કેટલા અનુભવી છો, અને તમારું આમાં શું થાય કે દરેક વ્યક્તિ છે ને, જે આપ સલાહ આપવાવાળી વ્યક્તિનું ક્વોલિફિકેશન શું એ પહેલાં માઇન્ડમાં રાખતો હોય છે. એટલે તમારો ઓળખીતો હોય એટલે તમને તો એ સામેવાળી વ્યક્તિને ખબર જ હોય કે તમે BCOM થયેલા છો કે એન્જિનિયર થયેલા છો અને કાં તો બીજા કોઈ લાઇનના વ્યક્તિ છો. અને જ્યારે તમે હેલ્થની વાત કરો એટલે પહેલાંના માઇન્ડમાં પહેલી વાત એ આવે કે તમે ક્યાં ડૉક્ટરી ભણેલા છો, સલાહ આપો છો. ખ્યાલ આવ્યો?
એટલે આ આપણી જે ક્વોલિફિકેશન છે એ અહીંયા આપણને બંધન કરે છે. એટલે તમારી ઇમેજ, તમારી જે વાતની જે એનો જે લોડ, એટલે જે વજન પડવું જોઈએ એ વાતનું વજન પડતું નથી, બરાબર છે. તો અહીંયા આવા લોકો જે હોય એ લોકોને તમારે બહુ જાજી ચર્ચામાં ઉતરવાની જરૂર નહીં. તમારે એટલું જ કહેવાનું કે આ નંબર ઉપર મારો નંબર આપવાનો, એમાં એવું કહેવાનું કે તમે આ નંબર ઉપર વોટ્સએપમાં હેલો કે હાઈ લખીને મોકલો, એટલે તમને એક રિટર્ન મેસેજ આવશે. હા, અને આ સાહેબ એ નેચરોપેથીના ડૉક્ટર છે, યોગાના માસ્ટર છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન ભણેલા છે, તો એમના વિડીયોની લિંક તમને આવી જશે અને એ સાંભળજો. મેં સાંભળી અને મને બહુ ફાયદો થયો, બસ આટલું જ તમારે બોલવાનું. મેં સાંભળ્યા એમના વિડીયો અને મને બહુ ફાયદો થઈ ગયો છે, તમારી સમસ્યાઓમાંથી પણ તમે બહાર આવી શકશો એમના વિડીયો જોશો તો, બસ આટલું કહો. એટલે એને શું થાય કે ઓકે, એટલે પછી એ તમારી વાત ઉપર ભરોસો મૂકી અને આ કામ કરવા તૈયાર થશે. બાકી તમે સીધે સીધું એને એમ કહો એનિમા લે, બપોર સુધી ઉપવાસ કર, કાચું ખા, તો એ તમારી વાત ઉપર ભરોસો નહીં મૂકે, બરાબર. તો એને ખાલી આટલું કહેવાનું, એટલે તરત મોકલે, એના રિટર્ન મેસેજ આવશે. રિટર્ન મેસેજમાં અડધા કલાકનો વિડીયો એક હોય છે, એક દોઢ કલાકનો હોય છે, બીજા અનુભવોનો વિડીયોની લિંક છે, અને ચોથી આરોગ્ય યાત્રાની લિંક છે. એમાં આપણા એક નંબરથી લઈને અત્યાર સુધીના બધા વિડીયો મૂકેલા હોય છે. એને કહેવાનું કે ભાઈ તમે આ જોતા રહો અને આનો સમજ કેળવો, અને તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમારા સાહેબને વોટ્સએપ કરવાનો. તો આ ભાઈ જે છે એ બરોડાના છે, અનનોન પર્સન છે NDSથી. તો હવે બીજું એ પણ તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે તમે જે વિસ્તારમાં રહો છો એ દરેક વિસ્તારમાં આપણી પ્રથામાં ગાઈડન્સ આપવાવાળા લોકો હોય છે, બરાબર. હવે આ આ થોડા દિવસમાં આપણે જે તે જિલ્લાના લોકો આપણી પ્રથા સાથે સંકળાયેલા છે, આપણા વિડીયો જોવે છે, એવા લોકોને અલગ તારવવા માટે એક હું અલગ ગ્રુપ બનાવી રહ્યો છું જિલ્લા વાઇઝ. તો એની અંદર તમને સામેલ થવા માટેની લિંક હું મોકલવાનો છું. તો એ લિંક ક્લિક કરી અને તમારે જે તે જિલ્લાના વિસ્તારમાં તમારે જોઈન થવાનું, એટલે એમાં જેટલા લોકો જોડાતા જાય એ આપણા સાધના સાથે જોડાયેલા લોકોનું એક ગ્રુપ તૈયાર થશે, બરાબર. તો એ જે ગ્રુપ છે એનાથી આપણને વધારે ફાયદો થાય, તમે લોકલ બીજા લોકોની પણ સલાહ સૂચન લઈ શકો તમે. તો હા, આપણે એક આ પ્રકારના ગ્રુપ, અત્યારે આપણા જેટલા વોટ્સએપના ગ્રુપ છે એ બધા શું કોમન છે, કે એક એક ગ્રુપની અંદર અમદાવાદનો એ હોય, ગાંધીનગરનો હોય, અને સુરતવાળો બી એ ગ્રુપમાં બેઠેલો હોય, તો એમાં ખબર ના પડે કોણ કયા વિસ્તારનું છે. પહેલામાં શું થાય કે તમે માની લો રાજકોટના છો, તો રાજકોટના આજુબાજુવાળા જ વિસ્તારના જેટલા લોકો આપણને સાંભળે છે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છે એ લોકો એ ગ્રુપમાં હોય, એટલે તમને ખ્યાલ આવે કે આટલા લોકો આપણા જૂના સાધકો છે, અને એમાં તમે ઇન્ટરનલ કંઈ પૈ પૂછપરછ કરવી હોય તો કરી શકો છો. તો આ જે નવા સાધકો છે એ લોકોએ અડધા કલાકનો દોઢ કલાકના વિડીયો જોઈ લેવા, અને પછી આરોગ્ય યાત્રાના વિડીયો જોઈ લેવા, અને લોકોના અનુભવ પણ જોવા. તો એનાથી એમને કોન્ફિડન્સ આવે, આપણી આ પદ્ધતિ આખી જે છે એને સમજવા માટે શક્ય હોય તો પુસ્તક મંગાવી લેવું. એક ભાઈએ લખ્યું છે, એકસો છપ્પન કે વિડીયો મેં આપને મોરિંગો ઓર ચિયા કી કેપ્સ્યુલ કા બોલા, વો ગ્રીન જ્યુસ કે બરાબર હૈ, લેકિન મેરે બેટે કો 36 એજ મેં ડાયાબિટીસ એન્ડ બીપી હૈ. 36 વર્ષની ઉંમરમાં ડાયાબિટીસ અને બીપી છે. દોનો કી ટેબ્લેટ લેને સે કંટ્રોલ મેં હૈ, આપ કોનસી કેપ્સ્યુલ કા બોલ રહે હો હે, વો મેરે બેટા લે જિસે યે દોનો નોર્મલ રહે, વો યે એક્સપરિમેન્ટ નહીં કરતા, ઇસકે મુજે જરૂર રિપ્લાય કરના, થેન્ક યુ. હાર્ટ અમૃત ટોનિક મેં લે સકતી હું, મુજે કુછ ભી પ્રોબ્લેમ નહીં હે, થોડી વીકનેસ લગતી હૈ, કિતના ટાઈમ લેના હે યે બતાના. હવે આ બેનનો જે પ્રશ્ન છે, એમનો 36 વર્ષનો ઉંમરનો દીકરો, એને બીપી અને ડાયાબિટીસ બંને આવી ગયું છે.
અને એ છોકરો એનડીએસ કરવા તૈયાર નથી. હવે પહેલા તો વાલી તરીકે દરેક મા બાપની ઈચ્છા હોય કે ભાઈ દીકરાઓ તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે, બીમારીઓ આવે નહીં. આ અપેક્ષા તો સ્વાભાવિક છે કે દરેકની હોય, દરેક મા બાપની. અને અમે તો એવું જ જોયું છે કે દારૂ પીવાવાળો બાપ પણ એવી અપેક્ષા રાખતો હોય છે કે મારો છોકરો દારૂ ના પીવે. એટલે સમસ્યા ત્યાં આવે છે કે ભાઈ પોતે કરે તો એ ચાલે, છોકરાને આ બધું નહીં કરવું જોઈએ. આવી અપેક્ષા રાખો છો એ ખોટી છે. પહેલાં તમે પોતે સ્વસ્થ થઈ જાઓ, તમે પોતે આ બધી વસ્તુઓનું પાલન કરો. તમે જ્યારે પાલન કરી અને તંદુરસ્ત રહેશો તો તમારું જોયેલું છોકરાઓ પણ જોશે, બિલકુલ નહીં જોવે એવું નહીં બને. અને ત્રીજી વસ્તુ ખાસ મહત્વની એ છે કે આપણે બાળકોને ગમે તે કહીએ પણ બાળક જે છે, છોકરાઓ જે છે, એમને ઘરની વ્યક્તિ કોઈ કહે તો એના ઉપર એટલો ભરોસો કે એટલું પેલું એ રહેતું નથી. પરંતુ થર્ડ વ્યક્તિ જ્યારે એમને કોઈ વાત કરે તો એના ઉપર જલ્દી ભરોસો મૂકતા હોય છે. અજાણી વ્યક્તિ કે એના ઉપર જલ્દી ભરોસો મૂકે છે. તો આ જે દીકરા છે જેમને બીપી અને ડાયાબિટીસ છે, એમને આ ડાયટ સિસ્ટમ અપનાવશે તો વગર દવાઓએ સાજા થઈ શકશે, બરાબર. પરંતુ અહીંયા એમને મારી પાસે ચિયા સીડ અને મોરિંગોની કેપ્સ્યુલ્સની વાત કરેલી છે, તો એ ફાયદો તો કરી આપે, મેન્ટેનન્સનું કામ કરી આપે છે. પરંતુ જો ડાયટ બદલામાં આવે તો બહુ વધારે સારું. અને એ લોકો તમે સીધી એમને સલાહ આપવા જશો તો એ નહીં સાંભળે. એટલે એમને એટલું જ કહેવાનું કે આપણા શરીરને કેટલા પ્રકારનો ખોરાક જોઈએ, કઈ રીતે આપવાનો હોય, ક્યારે આપવાનો હોય, આ નાની વાતો તમે કે સમજી લો તો તમારી આ ગોળીઓ બંધ થઈ શકે. તમે કોઈ પણ દવા લો, બીપીની કે ડાયાબિટીસની, ભલે એલોપેથીની હોય, આયુર્વેદની હોય, દવા માત્ર સાઈડ અસરને પાત્ર. હા, કોઈ પણ દવા હોય એ સાઈડ ઇફેક્ટ કરે, કરે ને કરે, બરાબર. હવે દવા કોને કહેવી અને ફૂડ કોને કહેવું, અહીંયા પાછો તમને મનમાં સવાલ થશે કે સાહેબ તમે મોરિંગો ચિયા સીડની કેપ્સ્યુલ આપો છો તો એને દવા કહેવાની, એ દવા આડઅસર ના કરે, સવાલ થાય જ. તો અહીંયા હું દવાની વાત કરું છું. દવા એટલે શું કહેવાય, પહેલાં દવાની વ્યાખ્યા સમજવા જેવી છે. દવાની વ્યાખ્યા એટલે એવી કે માની લો કે તમને ઢીંચણ દુખે છે. હવે ઢીંચણ દુખે છે એ દુખાવો અટકાવવા માટે આપણે એવી એક દવા લઈએ જે પેઇન કિલર તરીકે કામ કરે. તો એ પેઇન કિલર દવાનું કામ શું છે કે ઢીંચણનો જે દુખાવો છે એ દુખાવાનું સેન્સેશન તમને મગજ સુધી પહોંચતું અટકાવે, વચ્ચે બ્રેક કરી નાખે, એને દવા કહેવાય. તો આ જે છે એ દવા કહેવાય જે તમારા ઢીંચણના દુખાવા મટાડતું નથી, એ ખાલી દુખાવાની અસરને તમારા મગજ સુધી પહોંચતી અટકાવે છે. અચ્છા, બીપીની તમે ગોળી લો છો, ડાયાબિટીસની ગોળી લો છો, તો જે હૃદયના ઉપર લોડ પડી રહ્યો છે એને બાય હુક યા કૂક એને દબાવવામાં આવે છે અને એને નોર્મલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે લોહીની નળીઓ સાંકડી થઈ ગઈ હોય તો એને ઢીલી કરી એને પોડી કરવામાં આવે એટલે પ્રેશર ઘટે. તો અહીંયા આપણે મૂળ સમસ્યા શું હતી કે લોહીની નળીઓમાં કચરો થઈ ગયો છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, લોહી જાડું થઈ ગયું છે. તો એ સમસ્યાને એમના એમ ઊભી રાખીએ છીએ પણ અહીંયા લોહીને ફળવા માટે પેલી લોહીની નળીઓને ઢીલી કરી અને એને પોડી કરીને સગવડ કરી આલીએ છીએ એટલે એનું લોહી પ્રેશર ઘટે. તો મૂળ કારણનો સમાધાન લાવતા નથી અને તમે એક નવું પાછું એક સમસ્યા ઊભી કરવા તરફ જઈ રહ્યા છો, નવી સમસ્યા ઊભી કરવા તરફ જઈ રહ્યા છે. તો આ બધી જે દવાઓ છે એ દવાઓનું કામ શું છે કે એ બધી કેમિકલ હોય અને એ તમને નુકસાન કરે.
હવે મોરિંગો અને ચિયા સીડનો આપણે એક્સ્ટ્રેક્ટ કાઢ્યો તો એ શું છે? તો એ આપણા શરીરને જોઈતા વિટામિન્સ છે કે મિનરલ્સ જે છે કે જે આપણે પાંદડા કે મોરિંગાના સરગવાના પાન ખાઈએ તો તમે બે ગ્લાસ ભરી અને લીલા પાનનો રસ કાઢીને પી જાઓ અને એ શરીરમાં જઈને એબ્ઝોર્બ થાય અને એમાંથી જેટલો મટીરિયલ શરીરમાં ઉપયોગમાં લેવાય એ જે ઉપયોગમાં લેવાય એટલો જ મટીરિયલ અમે એવા ફોર્મમાં કાઢીએ છીએ કે એ શરીર સીધે સીધું એબ્ઝોર્બ કરી નાખે એટલે એમાંથી કચરો વધે જ નહીં, સીધે સીધું શરીર બધું લઈ લે. એટલે અમે જેને આ કેપ્સ્યુલ્સ કહીએ છીએ એ ખરેખર દવા નથી, એ શું છે, આપણા શરીરમાં જરૂરી પોષક તત્વો ઓછા વોલ્યુમમાં એટલે ઓછો માલ આપો અને વધારે પ્રમાણમાં શરીર એબ્ઝોર્બ કરે એટલે કોન્સન્ટ્રેટેડ મટીરિયલ કહેવાય. આપણા શેરડીનો રસ છે તો એ શેરડીના રસને તમે ગરમ કરો અને ગોળ બનાવો તો કેટલો થઈ જાય, એક ગાંગડો આખા ગ્લાસમાંથી ગાંગડો થઈ ગયો. તો તમે આખો ગ્લાસ રસનો પીવો એની જગ્યાએ પેલો આટલો ગોળનો ટુકડો ખાઈ લો તો આખા ગ્લાસ પીવાથી જેટલો ગળપણ અને જેટલી શક્તિ મળે એટલી પેલા આટલા ટુકડામાં મળી જાય તમને. તો આ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. અમારા જોડે જે આ અમે વસ્તુ આપીએ છીએ એ બધી ખોરાકની અવેજમાં, તમને ખોરાક ન લો તો એની અવેજમાં આ વસ્તુ તમને પ્રોવાઈડ કરી આપે એટલે એના તમને બેનિફિટ વધારે મળે. કોન્સન્ટ્રેટેડ મટીરિયલ છે, ખોરાક છે, અમારી જે પ્રોડક્ટો છે એ કોઈ દવા નથી, આ બધા ખોરાક છે, એટલું યાદ રાખવાનું છે. તો તમે આ 37 વર્ષના દીકરાને જે સમસ્યા છે એને કાં તો જો અમદાવાદમાં રહેતા હોય તો અમારા સેન્ટર ઉપર મોકલી આપો, એકાદ વખતે 1.5-2 કલાક સમય લઈને 4-6નું આપણું લેક્ચર હોય છે એ સાંભળવા મોકલો, અથવા જો અમદાવાદ બહાર રહેતા હો તો તમે એમને કહો કે મારા વિડીયો જોઈ લે, એક વખતે વિડીયો જોશે એટલે એને થોડી મારી વાતો ઉપર ભરોસો ચોક્કસ બેસશે. હા, આખો વિડીયો પૂરો જોવાનો કહેજો તો એમને ચોક્કસ બેનિફિટ મળશે. આમાં એવું છે કે સમજ કેળવ્યા વગર કોઈ વસ્તુ કરાવવા જઈએ તો એનો અમલ સામેવાળો ન કરે, એને એમ લાગે કે તમારી વાતોમાં દમ છે, તમારી વાતોમાં લોજિક છે અને મારી બુદ્ધિ પ્રમાણે એ મેચ થાય છે તો જ સ્વીકાર કરશે. બાકી અમારી વાતો ખરેખર તો ડૉક્ટરોએ પહેલી સ્વીકારવી જોઈએ, પરંતુ ડૉક્ટરોની બુદ્ધિ એમના અભ્યાસક્રમમાં અટકેલી છે એટલે એ એમને ભણાવવામાં જ એવું આવ્યું છે કે અમારી વાતો એમની બુદ્ધિ સાથે મેચ થતી નથી એટલે એ લોકો બિલકુલ આને સ્વીકારશે નહીં. હા, જે ડૉક્ટર અનુભવ કરે છે એ અનુભવ કર્યા પછી એનું માઇન્ડ બદલાય છે કે સાલું આપણે કોલેજમાં ભણ્યા છે કંઈક જુદું અને રિયલમાં થાય છે કંઈક જુદું. તો આ વાત મહત્વની છે, બરાબર છે. એટલે જે વ્યક્તિને તકલીફ છે એને તમારે સીધા સમજાવવાના પ્રયત્ન કરવા કરતાં એમને પહેલાં પુસ્તક આપવું, એ કે વાંચી લો અથવા વિડીયો જોઈ લો અથવા થર્ડ પાર્ટીના અનુભવોના વિડીયો બતાવવા, એ જોયા પછી એને થોડો ભરોસો બેસે. બીજા ભાઈએ એક એમને એવું લખ્યું છે કે એમના માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ તો આ સિસ્ટમ કર્યા વગર જલ્દી સાજા થવાય, કોનસી ચીજ મેં ઉસકો દે દઉં તો ઇસે ઉસકો ફાયદા હો જાય. તો જે લોકો આ સિસ્ટમ નથી કરતા એ લોકોને ડાયાબિટીસ હોય, બીપી હોય, તો એ લોકો બીપીની સમસ્યા માટે તમે આપણું હૃદય અમૃત ટોનિક આવે છે એ 2-2 ચમચી 3 ટાઈમ આપવાનું રાખો તો એમની આ બીપીની સમસ્યા ધીરે ધીરે ઘટશે. સાથે સાથે આપણા ત્યાં મોરિંગો એટલે સરગવાના પાનની ગોળી પણ આવે છે, એ એક ઉપયોગી થશે તો એ રેગ્યુલર આપવાનું ચાલુ કરો. મોરિંગો ચિયા સીડના કેપ્સ્યુલ પણ તમે આપી શકો છો અને સાથે સાથે ફિનલા અને હિમાલયન બેરી, આ લોકો પ્રયોગ ન કરે અને આ વસ્તુઓનો ઉપયોગ કરે તો પણ એમને ધીરે ધીરે એમની બીમારીમાંથી બહાર આવી શકે. તો આ
હૃદય અમૃત ટોનિક છે, ફિંડલા છે, સરગવાના પાનની ગોળીઓ છે, સરગવાના પાનના એક્સ્ટ્રેક્ટ છે, જે કેપ્સ્યુલ જે છે એ, આ બધી વસ્તુઓ એ લેવાનું ચાલુ કરે તો એમને, આ પ્રયોગ ન કરે તો પણ એમને લાભ થવાના ચાલુ થાય. એટલે અમે આ જે જે વસ્તુઓ આપીએ છીએ એ એટલા માટે આપીએ છીએ કે 10 માણસોમાંથી આપણી સિસ્ટમ અપનાવવાવાળા ખાલી 2 જણા જ મળતા હોય છે, 10માંથી 2 જણા. તો જે લોકો આ પ્રયોગ 100% નથી કરતા એમને લાભ લેવા માટે આ બધી વસ્તુઓ અમે પ્રપોઝ કરીએ છીએ, આપીએ છીએ. જાલોરથી પરસોત્તમભાઈ પટેલ છે, એમને મને મેસેજ મોકલ્યો હતો કે આપના 157માં આરોગ્ય યાત્રાના વિડીયોની અંદર મેં ધ્યાનપૂર્વક આખું સાંભળ્યું અને વડોદરાવાળા ભાઈને જેમને સ્ટેન્ટ મુકાવવાની જરૂર પડેલી તો એમને એ NDS કરતા હતા, છતાંય એમને હાર્ટ એટેક આવ્યો અને એમને સ્ટેન્ટ મુકાવવાની જરૂર પડી. તો એના માટે જે સરસ રીતે, સચોટ રીતે સ્પષ્ટતા તમે કરી આપી વિડીયોની અંદર પ્રશ્નોત્તરીમાં અને માર્ગદર્શન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આપનો આભાર. આ વિડીયો વડોદરાવાળા ભાઈને સ્પષ્ટતા તથા માર્ગદર્શન માટે મોકલાવું છું અને આંગળી ચીંધવાથી કોઈની જિંદગી સુધરે તો એનો અમને ખૂબ લાભ થશે. તો દરેક પ્રશ્ન જે છે એ આપણે શું કરીએ છીએ કે ભાઈ તમે કંઈક કરો અને કંઈક થયું તો એમાં આપણે ક્યાંક ભૂલ કરતા હોય, આ નાની ભૂલોને જ સમજવાનું કામ આપણું છે. હા, તમે રોટલી બનાવો છો તો એમાં મીઠું વધારે ના પડવું જોઈએ, પાણી વધારે ના પડવું જોઈએ, ગેસ વધારે ગરમ ન કરાય નહીંતર એ બળી જાય. તો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો રોટલી સારી બને, અને છતાંય કોઈ દરરોજ રોટલી કંઈ સરખી એક પ્રકારની જ બને એવું બનતું નથી. તો શરીરની અંદર પણ આપણું રોજે રોજ બદલાય છે. જો એક તો સિઝન બદલાય છે, રોજ તમારા કામ બદલાય છે, રોજ ખાવાનું બદલાય છે, રોજ એકના એક વસ્તુ ખાતા નથી, રોજ એક જ ટાઈમે ઉઠતા નથી, એક સરખું કામ કરતા નથી, રોજ તમારી ઉંમર બદલાય છે, કેટલા ફેક્ટર બદલાય છે, રોજે રોજ ફેક્ટર બદલાય છે. એક દાડો વરસાદવાળું વાતાવરણ હોય, કોઈક દાડો ખુલ્લો તડકો હોય, ગરમી એટલી લાગે, તો બધી ફેક્ટર્સ તમારા શરીર ઉપર કામ કરે છે. કોઈક વખતે તમારે મહેનત કરવાની વધારે આવી, કોઈક વખતે કશું ના કરી શકો તમે, તો બધી અસરો શરીર ઉપર આવવાની જ છે. એટલે આપણે તો બધી વાતોનું થોડું ધ્યાન રાખી અને આપણા શરીરને સાચવવાનું છે, બરાબર. બીજા એક ભાઈએ લખ્યું છે કે હું આજકાલ અમે નીચે પ્રમાણેના લીલા પાનના લઈએ છીએ. પારિજાતના પાન 5-7 લઉં છું, બીલીપત્ર 5-7 લઉં છું, તુલસી 10-12 લઉં છું, ફુદીનો 10-15 લઉં છું, મીઠો લીમડો 10-15 લઉં છું, સરગવાના પાન 20-30 લઉં છું, ગિલોયના એટલે ઘરોના 5-7 લઉં છું, એમાં આદુ લીંબુ સંચર બધું નાખું છું અને પીએ છે. એલોપેથી દવાઓ બંધ કરી છે. આ જ્યુસથી મારી પત્નીને કમર, પીઠ, ઢીંચણના દર્દમાં ફાયદો થયો છે. શરીરમાં 9.5 મિલીમીટર લાંબી પથરી છે, કિડની બહાર પેશાબની નળીમાં છે, 2 વાર દુખાવો થયો, સોનોગ્રાફી કરેલ છે, ડાયટ 9 માસથી ચાલુ છે, બહાર કાઢવા શું કરવું એ જણાવશો. તો જે લોકોને પથરી શરીરમાં ખસે છે, ડિટેક્ટ થયેલી છે, શરીરમાં જૂની હોય પણ પાછળથી ખબર પડે છે, તો એવા લોકો માટે હું એટલું જ કહીશ કે તમે લીંબુ પાણી ઉપર 2-3 દિવસ સરંગ લીંબુ પાણી ઉપર રહો, એટલે એ તમારી ગમે તેવી પથરી હશે એને પોચી કરી નાખશે અને તમારા યુરિન રૂપે પેશાબના રસ્તે એને બહાર કાઢી નાખશે. આ સૌથી સારામાં સારો રસ્તો છે, બરાબર. અને આપણી પ્રથામાં આવ્યા પછી ઘણા લોકોને પથરીઓ ઉપડે છે, તો આ પથરી ઉપર ઉપડે છે એનો મતલબ એવો નથી કે નવી થઈ, એ પથરી ઓલરેડી જૂની હોય છે અને એ આપણી સિસ્ટમમાં આવ્યા પછી ઓગળે, નાની થાય અને પછી એની જગ્યા ખસે અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે એટલે તમને દુખાવા થાય. એટલે અમને ઘણા બધા કહે છે, સાહેબ હું NDS કરવાનું ચાલુ કર્યું અને 15 દાડા થયા અને મહિનો થયો અને મને પથરી થઈ.
તો પથરી થઈ હતી જ, પણ એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે એટલે તમને એના દુખાવા થયા છે. તો આ કાઢવા માટે તમારે લીંબુ પાણી ઉપર રહેવાનું છે. સરંગ 2-3 દિવસ લીંબુ પાણી ઉપર રહો એટલે તમને બહુ સરસ રીતે, અને એ પથરી એટલી પોચી થઈ જાય છે કે પથરી બહાર નીકળ્યા પછી જો એને હાથમાં આમ આમ કરો ને તો એ ભાગી જાય, માટીની જેમ ઢેપવું હોય ને કેમ ભાગી જાય એ રીતે ભાગી જશે, આવી પોચી થઈને બહાર આવી જાય છે. હા, બીજું એક મારે ખાસ આજે તમને વાત કરવાની હતી કે અમારા એક મિત્રના મિત્ર દૂરના, એ એમને હાર્ટ એટેક આવ્યો. હવે એ વ્યક્તિ ખાવા પીવામાં બધી રીતે ધ્યાન રાખતો હતો, પણ છતાંય એ આવ્યું. પોતાની ગૌશાળા છે, પોતાનું દહીં અરે ઘી બનાવીને ખાતા હતા. એટલે મેં પહેલાં બી તમને કીધેલું છે કે ગાયનું ઘી સૌથી ઉત્તમ છે, બરાબર છે. તો હવે મને વાત એવી જાણવા મળી કે એમને 2-3 દિવસ થોડું પેઇન રહેલું સામાન્ય, એટલે એમને ગેસનું કે આવું બધું માન્યું, અને એ પછી 3-4 દિવસ આવું રહ્યા પછી એમને અચાનક એટેકમાં હોસ્પિટલ પહોંચે પહેલાં ગુજરી ગયા. તો નાની ઉંમરે જ્યારે અડધી ઉંમર થાય, 100 વર્ષ આપણને આલ્યા છે ને 50-55 વર્ષે આવું થાય 50% ઉંમરે, તો અહીંયા આપણે બધું શું કરીએ માનીએ છીએ કે ઉપરવાળાની ઈચ્છા, ઉપરવાળાની ઈચ્છા હું માનતો નથી. આપણે આપણને આવું કંઈક ફિલિંગ આવે, અત્યારે ચોમાસામાં ગેસ થતો હોય છે એટલે તમને ગેસ ભારે વજન પેટમાં ગેસ થાય એટલે સ્વાભાવિક છે કે ઉપરની તરફ એ તમને પેઇન કરે થોડું. હવે જો તમને 2-3 દિવસ આવું સરંગ પેઇન રહે, એકાદ દિવસ પેઇન થાય ને જતું રહે તો તમને વાંધો નથી, પણ જો 2-3 દિવસ આવું પેઇન રહે તો તમારે બીપી ચેક કરવું જરૂરી છે. હા, ભલે એનડીએસ કરવાવાળા હાર્ટ એટેકમાં મરી ગયેલા છે, એનડીએસ કરવાવાળા, બરાબર. તો તમને આવી કંઈક સમસ્યા કંઈક અજુકતું શરીરમાં ફિલિંગ આવે તો તરત તમારે ચેક કરી લેવું જરૂરી છે. હા, કારણ કે નાની ભૂલો કરતા હોઈએ, ટીમ્પે ટીમ્પે ભરાતું જાય, આપણને ખબર ના પડે. એ સવારે ઉપવાસ કર્યો, બપોરે કાચું ખાધું, પણ રાત્રે ખાવામાં જો તમે રોજે રોજ તેલી પદાર્થો ખાતા રહો જેમાં ચિકાસ હોય કે ઘીવાળી વસ્તુઓ વધારે ખાવાની ચાલુ રહે, ભલે શુદ્ધ ખાઓ. મેં પણ તમને એક વખત મારી જ વાત કરેલી કે એક વર્ષે મેં કચડિયું, તલનું કચડિયું શિયાળામાં બહુ ખાધું. આપણને એમ હતું કે ભાઈ આ તો નેચરલ છે, આ ક્યાં ગરમ કરેલું છે તો શરીરને નુકસાન ના કરે, પણ છતાંય જ્યારે વધારે ખાવામાં આવ્યું અને સિઝન પતી ગઈ કચડિયું ખાવાની, અને પછી બોડી ચેક કરાયું તો ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ બહુ ઊંચું આવ્યું. આનો મતલબ શું થયો કે તમે ખાઓ છો એ વખતે સારું ખાઓ છો, પણ જો એનો શરીર વપરાશ નથી કરતું તો પછી એ પણ બગડે છે અને શરીરમાં એનું નુકસાન કરે છે. એ કોલેસ્ટ્રોલ વધારી શકે છે, બ્લોકેજ પણ વધારી શકે છે. તો દરેક વસ્તુ મર્યાદામાં ખાવાની છે, જરૂરિયાત પ્રમાણે ખાવાની છે. તમે જેટલું કામ કરો એના પ્રમાણમાં એને આપવાનું છે. આપણે જો ગાડી રોજ 50 કિલોમીટર ચલાવતા હોય તો એના હિસાબે જ પેટ્રોલ ગાડીમાં ભરાઈએ છે, કંઈ 100 કિલોમીટરના હિસાબે ભરતા જ નથી. તો જો તમે એક નાની ગાડીમાં પણ આની નાની વાતોનું ધ્યાન રાખતા હો તો આપણા શરીરરૂપી ગાડીમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે તમને ગાડી ચલાવતા હોય ને ગાડી ખેંચાવાની ચાલુ થાય તો તરત સાઈડ કરી લઈએ છે અને એના ટાયરો ચેક કરી લઈએ છે કે કોઈમાં પંક્ચર તો નથી પડ્યું. હવે જો એક ગાડીમાં ટાયરમાં પંક્ચર પડી જાય છે અને તમે એનું સેન્સ તમને આવી જતી હોય ગાડી ચલાવવાથી, તો તમારા શરીરમાં કંઈક નવું બની રહ્યું છે એની તમને ફિલિંગ આવી જવી જોઈએ. અને ફિલિંગ આવ્યા પછી એને ઇગ્નોર નહીં કરો, ચેક કરો. ચેક કરવામાં કશું ખોટું નથી. ઘણા લોકો એવું કહે છે કે સાહેબ ચેક કરાવીએ એટલે ખોટો વહેમ ઘૂસી જાય અને ખોટી દવાઓ ચાલુ થઈ જાય. આવું માઇન્ડમાં નહીં રાખો. તમે માની લો કે તમને આવું કંઈક થયું, તમે ચેક કરાવીને માની લો બીપી ઊંચું આવ્યું, તો તમે બીજી જગ્યાએ ચેક કરો, બીજા દિવસે ચેક કરો, 3 ટાઈમ ચેક કરો. પણ જો 3 ટાઈમ બીપી ઊંચું બતાવે તો પછી તમારે ચેતવું પડે કે ભાઈ શરીરમાં હવે કંઈક ભરાવો થવાનો ચાલુ થયો છે, એની સાફ સફાઈ ચાલુ કરો.
અને સાફ સફાઈ બહુ જરૂરી છે. શરીરમાં સાફ સફાઈ કરવા માટે ખટા ફ્રૂટ્સ કુદરતે આપણા માટે જ બનાવ્યા છે. દુનિયાના બીજા કોઈ પ્રાણીઓ ખાટા ફળ ખાતા જ નથી, બધા મનુષ્ય માટે બનાવ્યા છે અને મનુષ્યએ ખાવા જ જોઈએ. કેમ કે આપણા ખોરાક ખરાબ છે, આપણા શરીરમાં એવા કચરા ભરીએ છે, તળેલા ને વઘારેલા તેલ ને બધી પેક ફૂડ ને જંક ફૂડ ને બધું ખાઈ ખાઈને એટલા કચરા ભેગા કરીએ છે કે એ કચરાને કાઢવા માટે આ ખાટા ફળ સિવાય બીજું કોઈ કામમાં આવશે નહીં. એ ખાતા રહો, બરાબર. એ ભલે તમે ખાઓ છો, ખાઓ એના સામે કચરો કાઢો, બસ. બગાડો છો તો સફાઈ પણ કરો. આટલી નાની વાતોનું ધ્યાન રાખવાનું છે, બીજી કોઈ મોટી સમસ્યાઓ જ નથી. શરીર પાસે કંઈક કામ કરાવતા રહો, બિલકુલ એને આરામવાળું નહીં કરો. થોડી એ કસરત કરો, હરો ફરો ચાલો કંઈક કરો, એમ હા બેસાડી નહીં રાખો, એ પણ એટલું જરૂરી છે. બિલકુલ બેસાડી રાખશો તો તમે કાચું ખાઓ એ પણ નડશે, એ પણ પચશે નહીં. હા, તો જેટલું તમે શરીરને એક્ટિવ રાખશો, જેટલો સારો ખોરાક આપશો, એટલું સારું મેન્ટેન રહેશે. અને લીલા પાન તો સાજા હો કે માંદા હો, લાંબુ જીવવું હોય તો લીલા પાનને ભૂલવાના નહીં. હા, કંઈ ના મળે, તાજા પાંદડા ન મળે તો છેલ્લે લીલા પાનનો પાવડરનો પણ ઉપયોગ કરો અને લીલા પાનની ગોળીઓ પણ લો, અથવા ફિંડલા રૂપી શરીરમાં કારીગરો મોકલો. પરંતુ આવી કામની ચીજો ખાતા રહો, તમારા લોહીની નળીઓમાં બ્લોકેજ વધી ન જાય, કચરા વધી ન જાય. એટલા માટે હૃદય અમૃત ટોનિક એ રેગ્યુલર લેવા જેવી ચીજ છે. કમસે કમ જે નોર્મલ માણસ હોય એ બે દિવસે પણ એકવાર તો બબે ચમચી લઈ લે. હા, અમે આવા તંદુરસ્ત છીએ, છતાંય અમે ફિંડલા બી વાપરીએ છીએ, હૃદય અમૃત ટોનિક પણ વાપરીએ છીએ, મુખવાસ પણ ખાઈએ છીએ, લાળ પણ એટલી જ જરૂરી છે. આ બધી નાની લીલો રંગ પણ એટલો જરૂરી છે. લીલો રંગનો તાજા પાંદડા ન મળે એ દારે પાનની ગોળીઓ પણ ગળી લઈએ છીએ. તો આ બધી કામની ચીજો શરીરને આપતા રહેવાનું છે. કેમ? કારણ કે આપણે રાત્રે એકવાર તો રાંધેલું ખાઈએ છીએ, અને રાંધેલું ખાઓ એટલે એ સામે બગાડ કરો છો, એટલા સામે તમારે એને સફાઈ કરવી જ પડે. બગાડો તો કરવું પડે, બગાડો ના તો કંઈ કરવાની જરૂર નથી, બરાબર. તમે 24 કલાક બધું જ કાચા ઉપર રહો તો બહુ જરૂર પડશે જ નહીં, પણ એવું તો શક્ય બનવાનું નથી. તમે કરવા જશો તો ઘરવાળી ના પાડશે, ઘરવાળી કરવા જશે તો ઘરવાળો ના પાડશે. ગમે તે એક તો વાંધો લેવાનો લેવાનો ને લેવાનો છે. હા, બે ટાયર સરખા હોય એવું બને નહીં. હા, એ ગાડીઓનો ટાયર સરખા હોય, બાકી જોડા ભગવાન જે કંઈ બનાવે છે એમાં ટાયર નાનું મોટું જ હોય, થોડો તો ફરક હોવાનો હોવાનો ને હોવાનો, બરાબર. તો આજે આ બધી કામની વાતો કરી. 2-3 દિવસથી જે મેં વાત કરેલી કે જે જે લોકો આ આપણી સાધનામાં કામ કરવા માગે છે, લોકોને સારી વસ્તુ ઉપલબ્ધ કરાવવા માગે છે, એ લોકોના મારા તરફ રિપ્લાય આવી રહ્યા છે કે સાહેબ અમને ઇન્ટરેસ્ટ છે તમારો આ બધી કામની વસ્તુઓ અમારે ત્યાં રાખવા, અને અમે લોકોને માર્ગદર્શન થોડું થોડું આપીશું અને થાય એટલી અમારાથી સેવા કરીશું. તો જે વ્યક્તિને આવો ઇન્ટરેસ્ટ હોય એ મને કોન્ટેક્ટ કરે, વોટ્સએપ કરે એમના નામ એડ્રેસ કોન્ટેક્ટ સાથે, તો અમે અમારી ટીમની અંદર એમને સામેલ કરતા રહીશું, બરાબર છે. તો આવતીકાલે ફરી મળીશું નવી કોઈક વાતો નવા પ્રશ્નો સાથે. નમસ્કાર.